धोरण पांच विषय गणित चैप्टर नंबर 13 गुणाकार अने भागाकार नी रीतो। तो हवे आ चैप्टर में आपणे गुणाकार कई रीते करवानो अने आपणे भागाकार कई रीते करवानो तेनी आपणे समझण मेळवी चूक्या छीए। हवे आपणे गुणाकार अने भागाकार ने आधारे आपणे अमुक दाखलाओ आपेला छे, तेमां आपणे क्या गुणाकार करवानो अने क्या भागाकार करवानो तेनी आपणे चर्चा करीशुं। तो हवे आ चैप्टर में आपणे व्यवहारिक दाखला एटले के मोटा दाखलाओनी चर्चा करीशुं। तो आपणे स्वाध्यायना मोटा दाखला पर जईए। तो आपणे दाखला नंबर जोईए कि एक मदन्यु दररोज आश्रे 12 लीटर जेटलू दूध पीवे छे। हवे दररोज केटला लीटर दूध पीवे छे? 12 लीटर। तो बे वर्षमां केटला लीटर दूध पीवे? तो अहींया एवुं कीधुं छे एक मदन्यु एक दिवस में केटलो पीवे छे? 12 लीटर। तो बे वर्ष में अहीं वर्ष आप्युं छे, तो पहला वर्ष ने आपणे दिवस में फेरवाना। तो एक वर्ष एटले केटला दिवस? 365 दिवस। तो बे वर्ष एटले गुणिया बे करवा पड़शे, पहला आपणे एक वर्षनुं मेळवीए। अहीं जुओ के दररोज 12 लीटर जेटलू दूध पीवे छे, एटले एक दिवस में 12 लीटर। तो बे वर्ष एटले एक वर्ष में 365 दिवस आवे। एक वर्ष में 365 दिवस, एक दिवस में 12 लीटर, तो 365 दिवस में केटला? तो 365 गुणिया 12 करवाना, तो 365 गुणिया 12 करो, अहीं बे रकम होवाथी 0। हवे आपणे जमणी बाजूथी नहीं परंतु डाबी बाजूथी चालू करवानुं। तो 1 गुणिया 5 એટલે 5, 1 ગુણ્યા 6 એટલે 6, 3 એકા 3, 5 દુ 10 વધી 1, 6 દુ 12 ને 13 વધી 1, 3 દુ 6 ને 1 7। આનો સરવાળો કરશું તો 4380 જવાબ આવશે। આ કેટલા વર્ષનું આવ્યું? એક વર્ષનું 4380। આપણે બે વર્ષનું મેળવવાનું છે, તો બે વર્ષનું મેળવવું હોય તો 4380 પ્લસ 4380, આ બધાનો સરવાળો કરો, 0 0 0, 8 8 ને 8 16, વધી 1, 3 ને 3 6 ને 1 7, 4 2 8, એટલે 8760 લીટર દૂધ બે વર્ષમાં પીવે। તો બે વર્ષમાં કેટલું પીવું છે? 8760 લીટર। હવે આપણે નવો દાખલો જોઈએ કે તુલસી અને તેનો પિતા કારુણ્ય બગીચામાં કામ કરે છે। કારુણ્ય તુલસીને એક દિવસમાં 225 અને તેના પતિને 258 રૂપિયા આપે છે। તુલસી 49 દિવસ કામ કરે છે તો કેટલા રૂપિયા મળશે? અને તેનો પતિ 42 દિવસ કામ કરે છે તો કેટલા રૂપિયા મળશે? અને બંનેને ભેગા થઈને કુલ કેટલા રૂપિયા મળશે? તો આમાં આપણને એવું કીધું છે કે તુલસી અને તેનો પતિ, તુલસી છે અને તેનો પતિ છે, એ બંને કારુણ્યના બગીચામાં કામ કરે છે। કારુણ્ય નામનો વ્યક્તિ છે, તેના બગીચામાં કામ કરે છે। હવે કારુણ્ય બંનેને પગાર આપે છે। જો કારુણ્ય તુલસીને એક દિવસમાં 225 આપે છે, 225 રૂપિયા આપે છે, અને તેના પતિને 258 રૂપિયા આપે છે। તો તુલસી 49 દિવસ જ કામ કરે છે અને તેનો પતિ 42 દિવસ કામ કરે છે, તો તુલસીને કેટલા મળશે? તો આપણે જોવું હોય તો તુલસીને એક દિવસમાં 225 મળે છે અને એના પતિને 258 રૂપિયા। એક દિવસમાં 225 મળતા હોય તો તુલસી 49 દિવસ કામ કરે છે, તો 49 દિવસમાં કેટલા મળે? તો 225 ગુણ્યા 49 કરવાના, તો 225 ગુણ્યા 49 કરો, 0। હવે 5 4 20 વધી 2, 4 2 8 ને 2 10, 0 વધી 1, 4 2 8 ને 1 9। હવે 9 સાથે ગુણાકાર કરશો તો 2025 આવશે। આ બધાનો સરવાળો કરો તો 0 ને 5 એટલે 5, 0 2 એટલે 2, 0 0 0, 9 ને 2 11, તો જવાબ આવ્યો 11025। આ કોને મળે? તુલસીને। હવે તુલસીના પતિને મેળવવું હોય તો 258 ગુણ્યા 42 કરવાના, 258 ગુણ્યા 42 કરશો તો જવાબ આવશે 10836। તુલસીને મળે છે 11025 રૂપિયા, આને મળે છે 10836, બંનેને કેટલા મળે એટલે કુલ રૂપિયા મેળવવાના છે? તો કુલ રૂપિયા એટલે બંનેનો સરવાળો, તો અહીંયા લખવાનું ભેગા બંનેના રૂપિયા, એટલે 11025 પ્લસ 10836, તો બંનેનો સરવાળો કરશો તો 21861 રૂપિયા મળશે, એટલે કે બંનેને 21861 રૂપિયા મળે। હવે આપણને આપેલું છે એક કોન્ટ્રાક્ટર બી છે, એ કામદારને દૈનિક એટલે દરરોજ, એટલે કે ડેઇલી દરરોજ 267 રૂપિયા મહેનતાણું આપે છે। તુલસી તેને ત્યાં 8 અઠવાડિયા કામ કરે છે તો કેટલા રૂપિયા મળશે? હવે જુઓ, એક અઠવાડિયામાં કેટલા દિવસ આવશે? 7 દિવસ આવે, તો 8 અઠવાડિયામાં કેટલા દિવસ થાય? એક અઠવાડિયામાં 7 દિવસ, તો 8 અઠવાડિયામાં 7 ગુણ્યા 8 એટલે 56 દિવસ। જુઓ, એક દિવસના 267 રૂપિયા આપે છે એવું આપણને અહીંયા કીધેલું છે, એટલે અહીંયા જુઓ
અહીંયા અઠવાડિયા આપેલા છે અને અહીંયા દિવસ છે તો અઠવાડિયાને દિવસમાં ફેરવવાના, એક અઠવાડિયું એટલે કે સાત દિવસ, તો આઠ અઠવાડિયા એટલે સાત અઠા છપ્પન દિવસ થયા. એક દિવસમાં 267 રૂપિયા આપે તો છપ્પન દિવસમાં કેટલા આપે તો 56 × 267 એટલે 267 × 56, તો અહીંયા 0 ગુણાકાર બધાનો કરશો, 6 × 7 કરશો એટલે 7 × 5 35 વધી 3, 6 × 5 30 ને 3 33 પાછી 3 × 5 10 ને 3 13. હવે 267 × 6 કરશો એટલે 1602 આવશે, બધાનો સરવાળો કરશો એટલે એ જવાબ આવશે 14,952 રૂપિયા, એટલે કે એને 14,952 રૂપિયા આપે. હવે કોન્ટ્રાક્ટર એ છે એ દૈનિક 285 રૂપિયા આપે છે. તુલસીનો પતિ 2.5 મહિના ત્યાં કામ કરે છે તો તેને કેટલા રૂપિયા મળે? હવે પહેલાં દૈનિક એટલે દરરોજ કેટલા આપે છે? 285. ત્યાં કામ કરે છે 2.5 મહિના. 2.5 મહિના એટલે કેટલા દિવસ થયા? તો 1 મહિનો એટલે 30 દિવસ, 2 મહિના એટલે કે 60 દિવસ, અને 2.5 મહિનો એટલે કે એમાં પાછા અડધો મહિનામાં કેટલા દિવસ આવે? 15. એટલે 60માં 15 ઉમેરશો તો 75. તો અહીંયા જોવો જોઈએ 1 મહિનો એટલે 30 દિવસ, તો 2.5 મહિના એટલે કે 30 × 2.5 એટલે 75 દિવસ થયા. જો એમ ખબર ન પડે તો 2.5 મહિના, 2 મહિનામાં 60 દિવસ, 2.5 મહિનામાં એટલે કેટલા પાછા 15 દિવસ ઉમેરી દેવાના એટલે કે 75 દિવસ આવશે. તો બસ એક દિવસમાં 285 રૂપિયા આપે છે તો 75 દિવસમાં કેટલા? એટલે 285 × કેટલા કરવાના? 75. તો 285 × 75 કરશો તો 0 × 7 × 5 35 એટલે વધી 3 37 × 49 7 8 56 ને 3 59 એટલે 9 વધી પડી 5 7 2 14 ને 5 19 અને 285 × 5 કરશો એટલે 1425. આ બધાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 21,375 રૂપિયા જવાબ આવશે. હવે તમે દાખલા નંબર 7 કે સતીશની માતા દર મહિને લોન પેટે 5,000 રૂપિયા ચૂકવવા પડે છે. તે માટે સતીશ ગામની 17 બકરીઓને સંભાળ રાખવાનું ચાલુ કર્યું. બકરી દીઠ દરરોજ 10 રૂપિયા મળે છે તો સતીશને 1 મહિનામાં કેટલા રૂપિયા કમાશે? હવે અહીંયા તમે જોશો કે એની માતા દર મહિને લોન પેટે 5,000 રૂપિયા ચૂકવવાના છે. સતીશ છે ને એ દરરોજ એટલે કે 17 બકરીઓની સંભાળ રાખે છે, દરરોજના એને 10 રૂપિયા મળે છે. હવે એક બકરીના 10 રૂપિયા મળતા હોય તો 17 બકરીના કેટલા મળશે? 170 રૂપિયા. તો અહીંયા જુઓ 17 બકરીઓની કિંમત 70 × 10 એટલે 170 રૂપિયા દરરોજ સતીશને 170 રૂપિયા મળે છે. તો તમને એમ કીધું છે કે 1 મહિનામાં કેટલા મળે? 1 દિવસમાં 170 મળતા હોય તો 30 દિવસમાં કેટલા? તો 170 × 30 કરો. 170 × 30 આવો તમે ગુણાકાર શીખીને જ આવીએ છો. 2 0 વાળી 0 0 વાળી આવે એટલે 2 0 પાછળ મૂકી દેવાની, 70 તરી 5100 એટલે 5100 રૂપિયા મળશે. સતીશને કેટલા રૂપિયા મળશે? 5100 રૂપિયા મહિને મળશે. તો વર્ષના અંતે કેટલા રૂપિયા મળશે? 1 મહિનામાં 5100 મળતા હોય તો 12 મહિનામાં કેટલા મળે? તો અહીંયા લખવાનું 1 મહિનામાં મળતા રૂપિયા 5100, તો 12 મહિનામાં કેટલા? એટલે 5100 × 12 કરશો તો જવાબ આવશે 61,200 રૂપિયા. હવે હરિયાએ મકાન બનાવવા માટે લોન લીધી, 2 વર્ષ સુધી દર મહિને 2750 રૂપિયા ચૂકવવાના છે, તો 2 વર્ષને અંતે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? હવે અહીંયા જુઓ મકાન બનાવવાનું છે, હરિયાએ એ માટે લોન લીધેલી છે, તો 2 વર્ષમાં 2 વર્ષ સુધી દર મહિને 2750 લોન પેટે ચૂકવવાના છે, તો 2 વર્ષમાં કેટલી લોન એને ભરવી પડશે? હવે 1 મહિને કેટલા આપે છે? 2750 રૂપિયા. 1 મહિને 2750 આપતો હોય તો 12 મહિને કેટલા આપે? એટલે કે 1 વર્ષે કેટલા આપશે? તો તમારે 2 વર્ષનું મેળવવાનું છે. 1 વર્ષે કેટલા આપે એ મેળવી લો, એટલા આપણે પાછા બીજા સરવાળો કરી દઈશું એટલે આપણને 2 વર્ષનું મળી જશે. જો 1 મહિને ચૂકવવા પડતી રકમ એટલે 2750 એક મહિને આપે છે, આપણે 2 વર્ષે મેળવવાનું છે, પહેલાં 1 વર્ષનું મેળવીએ. તો 1 વર્ષમાં કેટલા મહિના આવે? 12. તો 12 મહિને કેટલા? એટલે કે 2750 × 12 તો 33,000 રૂપિયા થયા. આ એક વર્ષે 33,000, તો બીજા વર્ષે કેટલા? તો બીજા વર્ષે પણ 33,000, તો જવાબ આવશે 66,000 રૂપિયા. હવે આપણે જોઈએ 9મો દાખલો કે એક ખેડૂત 41 રૂપિયા પ્રતિ લીટરના ભાવે દૂધ વેચે છે, તે મહિનામાં 210 લીટર દૂધ વેચે છે, તો 1 મહિનામાં કેટલું કમાશે?
तमने एवं कीधु के एक खेडूत है ये प्रति लीटरे 41 रुपया में प्रति लीटर वेचे है, 210 लीटर दूध वेच्यू है तो केटलू कमा है, एक लीटर नो भाव 41 रुपया है तो 210 लीटर ना केटला, एटले 210 गुणिया 41 करो तो 210 गुणिया 41 करशो एटले 0, अहींया 4 गुणिया 0 एटले 0, 4 एका 4, 4 दू 8, 210 गुणिया 1 एटले के 210, तो जवाब आवशे 8610 रुपया कमा से। हवे आपणे नवो दाखलो जोईए, दाखला नंबर 11। ईशा पासे 1000 रुपया छे, तेने पेट्रोल खरीदवा इच्छे छे, एक लीटर पेट्रोल की किंमत 67 रुपया छे तो तेने केटला लीटर पेट्रोल खरीदी शकशे अने केटला रुपया वधशे एवुं आपणने अहींया कीधेलुं छे। तो अहींया तमे हरकी रकम वाँचो तो एवुं कीधुं छे, ईशा पासे 1000 रुपया आपेला छे, 1000 रुपया छे तेने पेट्रोल खरीदवानुं छे, एक लीटर पेट्रोल की किंमत 67 रुपया है तो केटला लीटर पेट्रोल खरीदी शकशे। तो अहींया तमे जोशो के 67 रुपया होय त्यारे एक लीटर पेट्रोल खरीदे छे, तो 1000 रुपया होय त्यारे केटला, तो 1000 ભાગ્યા 67 करवा पड़े, तो भागाकार करो 1000 ભાગ્યા 67, तो 67 એકા 67, હવે અહીંયા ભાગ ના લે એટલે 10 બાજુમાં 9 અને અહીંયા 0, 9 માંથી 6 જશે તો 3, 10 માંથી 7 જાય તો 3 અને નીચે ઉતારો 0, તો 67 ચોક થશે 268, બાદબાકી કરશો એટલે વચ્ચે 62, તો એનો મતલબ એમ કે કેટલા લીટર દૂધ ખરીદી શકે, તો ઉપર જે ભાગફળ આવેલું એટલા લીટર દૂધ ખરીદી શકે, તો કેટલા લીટર દૂધ ખરીદી શકશે, કેટલા લીટર પેટ્રોલ ખરીદી શકશે, તો 14 લીટર પેટ્રોલ ખરીદી શકશે, અને કેટલા રૂપિયા બાકી રહેશે, તો નીચે કેટલી શેષ બાકી રહી, તો 62, તો 62 રૂપિયા વધશે, એટલે કે 14 લીટર પેટ્રોલ ખરીદી શકે અને 62 રૂપિયા વધે। હવે તમે જુઓ કે 576 પુસ્તકોને એક ખોખામાં મૂકવાના છે, જો એક ખોખામાં 14 પુસ્તક સમાઈ શકતા હોય તો કેટલા ખોખાની જરૂર પડે। હવે અહીંયા તમને એવું કીધું છે કે એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે, એક ખોખામાં 24 પુસ્તકો સમાઈ શકે છે, તો કેટલા ખોખાની જરૂર પડે। હવે અહીંયા તમને એવું આપેલું છે કે તમને એક ખોખું હોય ત્યારે 24 જ પુસ્તક સમાઈ શકે, તો તમારી પાસે કેટલા પુસ્તકો છે, 576, તો 24 પુસ્તકો માટે એક ખોખું, તો 576 પુસ્તકો માટે કેટલા ખોખા, તો શું કરવું પડે, ભાગાકાર, 576 ભાગ્યા 24, તો ભાગાકાર કરો 576 ભાગ્યા 24, એટલે 24 દુ 48 થશે, અહીંયા ભાગ ના લે એટલે 17 અને અહીંયા 4, તો 17માંથી 8 જશે એટલે કે 9 અને 6 નીચે ઉતારો તો 24 ચોક 96, એટલે કે 24 ખોખાની જરૂર પડશે। એક હોલમાં 836 લોકો પિક્ચર જોઈ રહ્યા છે, જો તે હોલમાં 44 હરોળ હોય તો એક હરોળમાં કેટલા લોકો બેસી શકશે, એક હરોળમાં 44, હવે અહીંયા શું કીધું છે કે 44 હરોળ છે અને કેટલા લોકો પિક્ચર જોવે છે, 836, તો એક હરોળમાં કેટલા લોકો પિક્ચર જોઈ શકે, તો શું 836 ભાગ્યા 44 કરવા પડે, તો 44 ભાગ્યા 836 કરીએ તો 44 એકા 44, અહીંયા 13 અને અહીંયા 7, તો 7માંથી 4 જાય તો 3, 13માંથી 4 જશે તો 9, નીચે ઉતારો 6, 44 નવા 396, એટલે કે 19 લોકોને બેસાડી શકાય, એક હરોળમાં કેટલા લોકો આવશે, તો 19 લોકો બેસી શકશે। હવે 14મો, એક ટાંકી 300 લિટર પાણીથી ભરેલી છે, આવી 25 ટાંકીમાં કેટલા લિટર પાણી સમાઈ શકે, જો એક ટાંકીના પાણીથી 15 ડોલ ભરાઈ શકે તો આવી 25 ટાંકીના પાણીથી કેટલી ડોલ ભરાય, એવું આપણે મેળવવાનું છે। અહીંયા એવું આપેલું છે કે 300 લિટર પાણીની એક ટાંકી આપેલી છે, એમાં 25 ટાંકીમાં કેટલા લિટર પાણી સમાય, એક ટાંકીમાં 300, તો 25 ટાંકીમાં કેટલા પાણી સમય આપણે મેળવવાનું છે, એક ટાંકી હોય જેમાં 300 લિટર છે તો 25 ટાંકીમાં કેટલા, તો 25 ગુણ્યા 300 કરો, એક ટાંકીમાં 300 લિટર તો 25 ટાંકીમાં કેટલા, 25 ગુણ્યા 300 એટલે કે 7500 લિટર પાણી સમય, જો એક ટાંકીના પાણીથી 15 ડોલ ભરાઈ શકે તો
पच्चीस टाकीना पानी थी केटली डोल भराय। हवे एक टाकी थी केटली पंदर डोल भरावानी छे, एक टाकी थी पंदर डोल भराय छे तो पच्चीस टाकी थी केटली भराय, तो पच्चीस टाकी थी केटली भराय तो पच्चीस गुणिया पंदर एटले 375 डोल भराई शके। हवे आपणे नवो दाखलो जोईए। एक हाथी ने एक दिवस में 80 लीटर पानी ने 150 लीटर खोराकनी जरूर पड़े छे, तो ते 7 दिवस में केटलो खोराक ने पानी नी जरूर पड़े। एक दिवस में 80 लीटर पानी जोई तो 7 दिवस में केटलू, तो अहीं करो जी 80 × 7 एटले के 560 एटले 560 लीटर पानी जोईए। अने एक दिवस में 150 किलोग्राम खोराक जोतो होय तो 7 दिवस में केटला, तो 150 × 7 करो એટલે 1050, તો 560 લીટર પાણી અને 1050 કિલોગ્રામ ખોરાકની જરૂર પડે। હવે દાખલા ગણો, ફળવાડીમાં 545 આંબાના ઝાડ છે, દરેક આંબામાં 295 કેરી આવે છે, તો ફળવાડીમાં કુલ કેટલું કેરી હશે? હવે તમને આમાં એવું કીધું છે કે એક ફળવાડી છે એટલે કે બગીચો છે, તેમાં 545 આંબાના ઝાડ છે। હવે કેટલા ઝાડ આપેલા છે? 545, એક આંબાના ઝાડ ઉપર 295 કેરી આવે છે, એટલે કે એક ઝાડ ઉપર 295 કેરી આવે છે તો કુલ કેટલી કેરી છે તે મેળવવાનું છે। એક ઝાડ હોય તો 295 કેરી આવે છે, તો તમારી પાસે કુલ ઝાડ કેટલા આપેલા છે આંબાના 545માં કેટલી? તો 545 × 295 કરવા પડે, તો 545 × 295 કરો। અહીંયા નીચે 3 રકમ હોવાથી પહેલાં 2 0 મૂકવાના, નીચે 1 0, જો અહીંયા 2 0 મૂક્યા, નીચે 1 0, 3 રકમ નીચે હોય તો પહેલાં 2 0 પછી 1 0, જો 2 જ રકમ હોય તો અહીંયા 1 0 આવશે। ફરીથી નીચે 3 રકમ હશે તો અહીંયા 2 0, નીચે 1 0। હવે અહીંયા આપણે ડાબી બાજુથી ચાલુ કરવાનું, તો 2 × 5 એટલે 10, વધી 1, 4 × 2 = 8 ને 1 = 9, અને 5 × 2 = 10। હવે આનો વારો આવી જાય, પછી બાજુનો વારો, 9 × 5 = 45 એટલે 5, વધી પડી 4, 9 × 4 = 36 ને વધી 4 એટલે કે 40, 0 વધી પડી પાછી 4, 9 × 5 = 45 ને 4 = 49, 25 × 25 = 25 વધી પડી 2, 5 × 10 = 12 એટલે વધી પડી 1, 25 × 1 = 1, 25 × 2 = 27 એટલે અહીંયા આવશે 5, અહીંયા 7, અહીંયા 7, અહીંયા 20 એટલે વધી પડી 2, અહીંયા 6 ને અહીંયા 1 એટલે જવાબ આવશે 1,60,775 કેરીઓ હશે। હવે આપણે બીજો દાખલો જોઈએ કે એક માણસ રૂપિયા 245માં એક કેલ્ક્યુલેટર ખરીદ્યું તો 260 કેલ્ક્યુલેટરની કિંમત કેટલી થશે? હવે એક માણસ છે કે જેને 245 રૂપિયામાં કેલ્ક્યુલેટર ખરીદ્યું છે તો 260 કેલ્ક્યુલેટરની કિંમત કેટલી થશે? એટલે કે 245માં એક કેલ્ક્યુલેટર ખરીદે તો 260 કેલ્ક્યુલેટરની કિંમત કેટલી થાય? એક કેલ્ક્યુલેટરની કિંમત 245 છે તો 260 કેલ્ક્યુલેટરની કિંમત કેટલી? એટલે 260 × 245, 3 રકમ હોવાથી 2 0 મૂકવાના, પછી 2 × 0 એટલે કે 0, 26 × 2 = 52, એવી રીતના 260 × 4 કરશો એટલે કે 10,400 અને 260 × 5 કરશો એટલે 1300 જવાબ આવશે। આ બધાનો સરવાળો કરશો એટલે જવાબ આવશે 63,700 રૂપિયા। તો આપણે કુલ કિંમત કેટલી થશે? 63,700 રૂપિયા થશે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3 કે 2865 ચોકલેટ ભરવા 12 ખોખા જોઈએ છે, દરેક ખોખામાં સરખી ચોકલેટ આવે છે તો દરેક ખોખાનીમાં કેટલી ચોકલેટ હશે અને કેટલી ચોકલેટ બાકી રહેશે એ આપણે મેળવવાનું છે। તો અહીંયા તમને શું કીધું છે કે 2865 ચોકલેટને 12 ખોખા જોઈએ છે, તો પહેલાં આપણે એ મેળવવું પડશે કે એક ખોખામાં કેટલી આવશે। જો 12 ખોખા હોય તો 2865 છે, તો એક ખોખામાં કેટલી આવે? તો 2865 / 12 કરવા પડે, તો પહેલાં એ આપણે કરીએ 2865 / 12, તો 12 × 2 = 24, અહીંયા 8 માંથી 4 જાય તો 4, નીચે ઉતારો 6, 12 × 3 = 36, અહીંયા 10, નીચે ઉતારો 5, 12 × 8 = 96, તો 9 શેષ વધી એટલે કે
દરેક ખોખામાં કેટલી ચોકલેટ આવે? તો 238 ચોકલેટ આવશે. અને કેટલી ચોકલેટ બાકી રહેશે? તો 9 ચોકલેટ બાકી રહે. 238 ચોકલેટ આવશે, એક ખોખામાં 238 ચોકલેટ અને 9 ચોકલેટ બાકી રહે. એક પ્રાણી સંગ્રહાલય છે, તેમાં 7342 પક્ષીઓ આવરેલા છે. જો ત્યાં 120 પાંજરા અને દરેક પાંજરામાં સરખી સંખ્યામાં પક્ષીઓ હોય તો દરેક પાંજરામાં કેટલા પક્ષીઓ હશે અને કેટલા પક્ષીઓ બાકી વધે? તો અહીંયા આપણે એવું આપેલું છે રકમમાં કે એક પ્રાણી સંગ્રહાલય છે, તેમાં 7342 પક્ષીઓ છે. પ્રાણી સંગ્રહાલય છે એમાં 7342 પક્ષીઓ છે. ત્યાં 120 પાંજરાઓ આવેલા છે. દરેક પાંજરામાં સરખી સંખ્યામાં પક્ષીઓ હોય તો કેટલા પાંજરા જોઈ અને કેટલા પક્ષીઓ બાકી રહે છે? તો હવે આપણે અહીંયા જોવો તો શું છે, તો આટલા પક્ષીઓ છે તો પહેલાં આપણે એટલું મેળવવું પડે એક પાંજરામાં કેટલા આવે. તો અહીંયા ભાગાકાર કરવો પડશે, 7342 ભાગ્યા 120 કરો. 7342 ભાગ્યા 120, 120 છે એટલે અહીંયા 3 રકમ લ્યો તો 12 6 72 એટલે 720. હવે અહીંયા બાદ બાકી કરશો તો 4માંથી 0 જાય તો 4, 3માંથી 2 જાય તો 1 અને 7માંથી 7 જાય તો 0, નીચે ઉતારા 2 તો 120 એકા 120 એટલે કે 22 શેષ બાકી રહી. એનો મતલબ એમ કે કેટલા પક્ષીઓ હશે દરેક પાંજરામાં? તો 61 પક્ષીઓ દરેક પાંજરામાં હશે. અને કેટલા પક્ષીઓ વધશે? તો 22 પક્ષીઓ વધશે. દરેક પાંજરામાં 61 પક્ષીઓ હોય અને 22 પક્ષીઓ બાકી રહેશે. આવી રીતે આપણે દાખલાઓની ચર્ચા કરી.